નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો ZS ટીવી, હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો દેવગઢ બારિયા ખાતે દિલ્હીના ધારાસભ્યની હાજરીમાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાનું સંમેલન યોજાયું. કોરોના મહામારીના કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ 3 મહિના માટે લંબાવવામાં આવી હતી અને હવે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી ચૂક્યા છે ત્યારે ભાજપ, કોંગ્રેસ અને ત્રીજા પક્ષના વિકલ્પ બનીને આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ઝંપલાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને જિલ્લે જિલ્લે અને તાલુકાઓમાં આમ આદમી પાર્ટી પોતાના કાર્યકર્તાઓ સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખવાની તનતોડ મહેનત કરી રહી છે ત્યારે આજે દિલ્હીના ધારાસભ્ય અને ગુજરાત આમ આદમી પાર્ટીના સહપ્રભારી ગુલાબસિંહ યાદવ, મધ્ય ગુજરાતના પ્રભારી રોમી ભાટી અને મધ્ય ગુજરાતના સંગઠન મંત્રી અર્જુનભાઈ રાઠવાની વિશેષ ઉપસ્થિતિમાં દેવગઢ બારિયા ખાતે ખુલ્લા મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ તાલુકાઓમાંથી આવેલા 50 જેટલા કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીમાં પ્રવેશ આપ્યો હતો અને દિલ્હીના ધારાસભ્યએ 50 જેટલા કાર્યકર્તાઓને આમ આદમી પાર્ટીની ટોપી પહેરાવી પાર્ટીમાં પ્રવેશ અપાયો હતો, જેમાં દિલ્હીના ધારાસભ્ય ગુલાબસિંહ યાદવે હાજર કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસની મિલીભગતની રાજનીતિને જડમૂળમાંથી ઉખાડી ફેંકવાની હાકલ કરી હતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતાડી અને દિલ્હી મોડલને ગુજરાતમાં લાગુ કરાવી વીજળી, પાણી, આરોગ્ય તેમજ શિક્ષણ દરેક લોકોને મફતમાં મળે તે માટે આમ આદમી પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે અપીલ કરાઈ હતી અને સભામાં દાહોદ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ સંમેલનમાં જોડાયા હતા. નય મુંડા, ZS TV, દાહોદ.